માનવ જીવન માં સર્વાંગી વિકાસ થાય એના માટે આપણે જે વાતચીત કરીશું એમાં મુખ્ય શરીર મન અને આત્મા એટલે ધ્યાનના વિજ્ઞાન વિશે હું આજે વાત કરવા જઈ રહ્યો છું. ભાગવતના પ્રથમ શ્લોકમાં ભગવાન જણાવે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આપણે માનવ જીવનની અંદર જે કંઈ ત્રણ પ્રકારની જે આધિ વ્યાધિ અને ઉપાધિ હોય એટલે ભગવાન એ ત્રિવિધ તાપ શમનમ, આપણા જે શરીરના જે કોઈ રોગો હોય, શરીરના અનુસંધાનથી જે કોઈ તકલીફ હોય એને આધ્યાત્મિક દુઃખ કહેવામાં આવે છે. અધિ આત્મન, આત્માની નજીક. હવે શરીરથી પર એટલે બ્રધર હોય, ભાઈ, પત્ની, કુટુંબીજનો, ગાય, બળદ, કોઈ પણ, તો એને આદિ ભૌતિક દુઃખ કહેવામાં આવે છે. અને પછી કોઈ પૂર આવી જાય અથવા ધરતીકંપ થાય એની જે કોઈ તકલીફો હોય એ તકલીફોને આ લોકો આદિ દૈવિક તકલીફ કહે છે. એ ત્રણે ત્રણ તકલીફોમાંથી એ ત્રણે ત્રણ દુઃખોની આત્યંતિક નિવૃત્તિ થાય એમાં આપણા જે ઋષિઓએ જે કીધું હતું એનું જ્ઞાનને આપણે અત્યારે ચર્ચા કરીશું. તો હું પ્રથમ શરૂ કરું છું. તો આપણા જે પિંડ અને બ્રહ્માંડ બે વસ્તુ હોય છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યદ કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ગુંજિતા માગત તસ્ય સ્વિદ્ધનમ. વેદનો મંત્ર કહે છે કણકણમાં પરમાત્મા મોજૂદ છે અથવા અસ્તિત્વની અંદર હરેક જગ્યાએ આપણે પરમાત્મા હોય, પરંતુ આપણે જો સમજવું હશે તો નરસિંહ મહેતા કહે છે શરીરને શોધ્યા વિના સાર નહીં સાંપડે. એટલે પિંડ અને બ્રહ્માંડની અંદર આપણે પિંડનો જ્યારે અભ્યાસ કરીશું તો આપણું આ જે શરીર હોય એની અંદર શરીર મન અને આત્મા, એટલે કે આપણે આ શરીરની અંદર જે જીવન હોય એના બે વિભાગ આપણે કરીશું. એમાં તમારા અસ્તિત્વની અંદર જે દેખાય છે યંત્રનો ભાગ શરીર, પછી બ્રેઇન, આપણે આંખ, કાન, નાક, આ જે કંઈ પંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, એ યંત્રનો ભાગ, અને જે નથી દેખાતું એ જીવનનો ભાગ. એટલે જીવનની અંદર બે ભાગ હોય છે, એક જ્ઞાત અને એક અજ્ઞાત. મન અને બુદ્ધિ એ જ્ઞાત વિભાગમાં છે, યુ આર અવેર ઓફ યોર માઇન્ડ એન્ડ ઇન્ટેલિજન્સ. પરંતુ જે ચિત્ત અને અહમ એના વિશે વી આર નોટ અવેર, એ જીવનનો જે ભાગ હોય એ અજ્ઞાત ભાગ હોય છે. આપણે એ ઋષિમુનિઓએ જે ચિંતન કર્યું હતું એના વિશે આપણે બરાબર વિચાર કરી અને આપણે એને બરાબર ધ્યાનથી આપણે સાંભળીશું. તો આપણે શરીરની જે વસ્તુ હોય એમાં બ્રેઇનનો જ્યારે વાત કરીએ તો આપણે એવું સાયન્ટિસ્ટો કહે છે કે વી આર યુઝિંગ વેરી લેસ કેપેસિટી ઓફ અવર બ્રેઇન. આપણે આપણા મસ્તિષ્કનો બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ. તો આપણા ઋષિમુનિઓએ વર્ષોના ચિંતન પછી ધ્યાન દ્વારા આપણે આપણા મસ્તિષ્કનો કેવી રીતે હાઉ ટુ યુઝ મોર ઓફ અવર બ્રેઇન એનો પણ આપણે વિચાર કરીશું. પછી મન હોય એના બે ભાગ હોય, એક જાગ્રત અને એક અજાગ્રત. મનઃ દ્વિવિધમ પ્રોક્તમ શુદ્ધમ અશુદ્ધમ એવ છે, અશુદ્ધમ કામ સંકલ્પમ શુદ્ધમ કામ વિવર્જિતમ. તો મનની અનંત શક્તિઓ, અનંત સંભાવનાનો આપણે ઉપયોગ કરવાનો પણ શીખીશું. આપણને ભગવાને જે બુદ્ધિ આપી હોય છે એમાં એક વ્યસ્તિ એટલે પોતાની બુદ્ધિ, પછી સમષ્ટિ એટલે વ્યક્તિ, અને ત્રીજી જે બુદ્ધિ હોય છે પ્રજ્ઞા, ઋતમ ભરા તસ્ય પ્રજ્ઞા, જે ઇનબિલ્ટ હોય આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી જે બુદ્ધિ હોય એનો પણ આપણે વિચાર કરીશું. પછી આવે છે ચિત્ત, આ જન્મના સંસ્કાર, પછી ભવ પ્રત્યે જન્મો જન્મના સંસ્કાર, અને ત્રીજી વસ્તુ જે હોય એ બ્રહ્મ સંસ્કાર. પછી અહમ, જે શરીર, અહમ ઇદમ શરીરમ અસ્તિ, હું આ શરીર છું એ દેહ ભાવ, અહમ ઇદમ શરીરમ ન અસ્તિ અહમ બ્રહ્મ અસ્મિ, હું બ્રહ્મ છું, હું દિવ્ય આત્મા છું, એ જે વસ્તુ હોય એ આત્મભાવ. એ રીતે મન, બુદ્ધિ, ચિત્ત અને અહમનો આપણે જરા વિચાર કરીએ. પછી આત્માની અંદર જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને તુર્ય અવસ્થા. ગંગા સતી કહે છે જેને લાગી ગયો તુર્યનો તાર રે, ભિન્ન સ્તોત્રની અંદર તુર્યમ તે ધામ શિવમ શાંતમ અદ્વૈતમ ચતુર્થમન્ય તે સ આત્મા. તો આપણે આના વિશે વિચાર કરવા જઈ રહ્યા છીએ. તો હવે આ જે વસ્તુ હોય તો શરીરને કેવી રીતે સ્વસ્થ રાખવું, હેયમ દુઃખમ અનાગતમ, પતંજલિ મુનિના યોગ સૂત્રમાં કહે છે જે આવનારા જે દુઃખો હોય એના ઉપાયો આપણે જાણી લેવા જોઈએ. એટલે પ્રથમ આપણે જે શરીરને દ્રઢ કરવાનો ખૂબ વિચાર કરીશું. પછી મનની અંદર અનંત સંભાવનાઓ પડી હોય તો મનની અંતર્મનની શક્તિનો આપણે વિચાર કરીશું અને આપણે આત્માની શક્તિનો કેવી રીતે ઉપયોગ કરવો એનો આપણે વિચાર કરવા આગળ જઈ રહ્યા છીએ. તો પ્રથમ આપણે જે શ્રેષ્ઠ વસ્તુ હોય તો આલંબન કોનું લેવું,
આપણે સમજો કે કોઈ પણ જગ્યાએ જઈએ તો સાયકલ દ્વારા જઈ શકાય, ગાડી દ્વારા જઈ શકાય, તો એવી રીતે સંસ્કૃતમાં એને આલંબન કહે છે, આપણે ગુજરાતીમાં અવલંબન કહેતા હોઈએ છીએ. તો કોનું અવલંબન લેવું, કોનું આલંબન લેવું? તો વેદના ઋષિ જણાવે છે, એતદ આલંબનમ શ્રેષ્ઠમ, એતદ આલંબનમ પરમ, એતદ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકમ અહીયતે. આ જો શબ્દનું આપણે આલંબન લઈશું તો આપણા જીવનની અંદર દરેક રીતે, એટલે જે ત્રણે ત્રણ પ્રકારના દુઃખો, ત્રિવિધ તાપ શમનમ, ત્રણે ત્રણ પ્રકારના દુઃખોની નિવૃત્તિ એ શબ્દના આલંબનથી થઈ શકે છે. તે શબ્દની અંદર આપણે ઘણા બધા મંત્રો હોય, ઓમ ગુરુ, ઓમ, ઓમ નમઃ શિવાય, રાધે કૃષ્ણ, તો એનો કેવી રીતે ઉપયોગ કરવો અને શબ્દનો શું મહિમા છે? તો કબીર કહે છે, શબ્દ બરાબર ધન નહીં જો કોઈ જાને બોલ, હીરા તો દામે મિલે શબ્દન મોલ ન તોલ. પતંજલિ મુનિ કહે છે, એક શબ્દ સમ્યક જ્ઞાત સુષ્ટુ પ્રયુક્ત સ્વર્ગે લોકે જ કામ દુગ્ધ ભવતી. અર્થાત એક શબ્દ ભી ભલી ભાતી જાણકાર ઠીક પ્રકાશે પ્રયોગ્ય કામના કી પૂર્તિ કરતા હૈ. સુરદાસજી કહે છે, સકલ શ્રુતિ દધી મંત્ર પાયો ઇતનો યહ ગૃત સાર, નામ કો આધાર લે હરિ નામ કો આધાર લે. તુલસીદાસજી કહે છે, કહો કહાં લગી નામ ગળાઈ, રામન સકી નામ ગુણ ગાઈ. રામ પણ નામનો મહિમા નથી કહી શકવાના. તો આજે નામનો આપણે આધાર કેવી રીતે લઈશું? તો પ્રથમ આપણે ઊંડો શ્વાસ લઈશું, વી વિલ ટેક ડીપ બ્રીથ એન્ડ ગો ઓન ચેન્ટિંગ વન વર્ડ. અત્યારે આપણે અનુકૂળતા માટે આપણે ઓમ ગુરુ ઓમનો પ્રયોગ કરીશું, એટલે હું એક ઊંડો શ્વાસ લઈશ. ઓમ ગુરુ ઓમ, 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 ઓમ ગુરુ ઓમ. પછી જ્યારે પાછી શ્વાસની જરૂર પડશે તો હું નાકેથી શ્વાસ લઈશ, આઈ વિલ ટેક બ્રીથ ફ્રોમ નોઝ ઓનલી, એટલે નાકેથી શ્વાસ લઈ પાછું હું શરૂ કરીશ. ઓમ ગુરુ ઓમ, 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 ઓમ ગુરુ ઓમ. આ શબ્દની જે વિદ્યા હોય તે પ્રશ્ન ઉભો થશે, મનમાં બોલું કે જોશથી બોલું? તો જ્ઞાનેશ્વર ભગવાન કહે છે, હરિ મુખે મણા, હરિ મુખે મણા, મણજે કે મના જ મળવું નકા. આપણે મોઢેથી, એટલે એને વૈખરી વાણીથી બોલવું જરૂરી હોય છે, થોડો સમય આપણે જે પ્રયત્ન કરી રહ્યા. પતંજલિ મુનિ કહે છે, સમાધિ સિદ્ધિ ઈશ્વર પ્રણિધાનક, આ શબ્દ દ્વારા સમાધિની સિદ્ધિ થઈ જતી હોય છે. અને જે મેં પ્રયોગ તમને બતાવ્યો, ઊંડો શ્વાસ લઈને જે આપણે બોલવા લાગ્યા ઓમ ગુરુ ઓમ, એમાં પતંજલિ મુનિનું સૂત્ર હોય છે, શ્વાસ પ્રશ્વાસ ગતિવિચ્છેદ પ્રાણાયામ. એટલે મેં શ્વાસ લીધો, પછી શ્વાસ બહાર કાઢ્યો, એની જે ગતિ હતી રીત આમ, એનો હું વિચ્છેદ કરી રહ્યો છું, એટલે પ્રાણાયામ પણ થશે. ઓમ ગુરુ ઓમ, 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 ઓમ ગુરુ ઓમ. એટલે આ શબ્દના અવલંબન દ્વારા અથવા શબ્દના આલંબન દ્વારા આપણે સમાધિ સુધી પહોંચી શકીએ છીએ અને આપણા જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ કરી શકે છે. આપણી અંદર રહેલી અનંત સંભાવનાઓને આપણે શબ્દ દ્વારા બહાર લાવી શકીએ છીએ. પછી બીજો જે ઉપાય હોય છે એને આપણે વિચાર અથવા સુભિક્ષા કહીશું. સંસ્કૃતની અંદર એક વિચારને જ્યારે વારે વારે કરવામાં આવે એને સુભિક્ષા ઈક્ષણ કહે છે. એટલે ઈક્ષણનો મતલબ હું તંદુરસ્ત છું, હું તંદુરસ્ત છું, હું તંદુરસ્ત છું, તેને ઈક્ષણ કહેવામાં આવે છે. તો બીજો જે ઉપાય હતો એ આપણે શંકરાચાર્ય કહે છે, ચિત્ત સે શુદ્ધય કર્મ નતું વસ્તુ ઉપલબ્ધ વસ્તુ સિદ્ધિ વિચારેણા, એ વિચાર કરવાથી જ વસ્તુની સિદ્ધિ થતી હોય છે, ધ્યેયની પ્રાપ્તિ થતી હોય છે. તો આપણે શુભ વિચારો કરવા, આપણે આંતરશક્તિને જાગૃત કરવા, આપણે જો દિવ્યતા તરફ પ્રગટ કરવું હોય તો આપણે શબ્દનું અવલંબન લીધું, એ 5 મિનિટ સુધી આપણે શબ્દનું અવલંબન લઈશું, પછી 5 મિનિટ વિચારોનું અવલંબન લઈશું. કેવો વિચાર અને શ્રેષ્ઠ કયો વિચાર? તો આપણા ઋષિ મુનિઓએ જોયું કે આપણે શરીરના અનુસંધાનથી જો આપણે વિચાર કરીએ છીએ, હું તંદુરસ્ત છું, હું તંદુરસ્ત છું, તો એક શરીર કામ કરતું હોય છે. પરંતુ જો બ્રહ્મનો વિચાર કરું છું, હું દિવ્ય આત્મા છું, હું દિવ્ય આત્મા છું, અહમ બ્રહ્મ અસ્મિ, અહમ બ્રહ્મ અસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, આ જો તમે એનો જો વારે વારે વિચાર કરવામાં આવે છે તો શરીર, મન અને આત્મા એ ત્રણે ત્રણ ઉપર એના પ્રભાવ પડતા હોય છે. એટલે આપણે જે 5 મિનિટ સુધી બીજા આપણે શ્રેષ્ઠ વિચારો કરીશું અને શ્રેષ્ઠ વિચાર એટલે અહમ બ્રહ્મ અસ્મિ, અહમ બ્રહ્મ અસ્મિ, હું દિવ્ય આત્મા છું, હું દિવ્ય આત્મા છું, હું દિવ્ય આત્મા છું, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, આ રીતે આપણે એનો વિચાર કરીશું. હવે